गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्टैंडर्ड फॉर सब्जेक्ट इंग्लिश ग्रामर यूनिट 7 पोजेसिव एडजेक्टिव्स એટલે કે સંબંધક સર્વનામ. આ જે ચેપ્ટર છે તેમાં આપણે પેજ નંબર 35 એમાં સ્વાધ્યાયમાં જે ચોખ્ખું છે તે જોઈ ગયા કે આઈ છે તો આઈની સાથે માય આવશે, વી તો અવર, યુ એકવચનમાં છે તો યોર, યુ બહુવચનમાં છે તો પણ યોર, હી તો હીની સાથે હિઝ, શી તો શીની સાથે હર, ધે તો ધેની સાથે ધેયર, અને ઈટ તો તેનું સંબંધક રૂપ થાય છે ઈટ્સ. આજે આપણે સ્વાધ્યાયમાં જે ખાલી જગ્યા છે તેનો અભ્યાસ કરવાના છીએ. તો જુઓ ખાલી જગ્યા કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક નંબરમાં છે આઈ એમ રાહુલ, ધીસ ઇઝ, આઈ એમ રાહુલ, ધીસ ઇઝ ખાલી જગ્યા કંપાસ બોક્સ. વિકલ્પો છે કે તમે તમારી જે ગ્રામરની બુક છે એમાં જોશો કયા કયા વિકલ્પો છે. જો બધા ઇઝ, માય અને યોર. તો આઈ છે તો આઈની સાથે શું આવશે? માય, સંબંધક રૂપ માય. હું રાહુલ છું, આ મારો કંપાસ બોક્સ છે. નંબર ટુ, યુ આર અવર ટીચર, યુ આર અવર ટીચર. વી આર ખાલી જગ્યા સ્ટુડન્ટ. અહીંયા જુઓ શું છે, યુ આર અવર ટીચર એટલે કે તમે અવર અમારા શિક્ષક છો, અને વી આર અમે તમારા સ્ટુડન્ટ છીએ. તો અહીંયા તમે વિકલ્પો જુઓ, માય, અવર ને યોર. તો અહીંયા શું આવશે? યોર, અમે તમારા વિદ્યાર્થીઓ છીએ. નંબર થ્રી, મિસ્ટર રાજીવ ઇઝ માય ફાધર, આઈ એમ સર. તો તમે ઓપ્શન જુઓ કયા કયા આપેલા છે, હર, હિઝ અને યોર. તો આપણે પહેલા આનું ભાષાંતર જોઈએ કે મિસ્ટર રાજીવ ઇઝ માય ફાધર એટલે કે શ્રીમાન રાજીવ તે મારા પિતાજી છે, અને આઈ એમ હિઝ સન હું તેનો દીકરો છું. તો અહીંયા તમારે જે વિકલ્પો છે તેમાંથી હિઝ લખવાનું છે. નંબર ફોર, They are Ram and Shyam.
सीता इज खाली जगह सिस्टर હવે આમાં તમને ઓપ્શન આપેલા છે જુઓ હિઝ ધેર અને યોર તો સૌથી પહેલા આપણે એનું ભાષાંતર જોઈએ ધેર રામ એન્ડ શ્યામ તો તેનો અર્થ શું થશે તેઓ રામ અને શ્યામ છે અને સીતા ઇઝ ખાલી જગ્યા સિસ્ટર તો ધે સાથે આપણે ધેર સીતા તેમની તેઓની બહેન છે બરોબર નંબર 5 ધીસ ઇઝ અ ટ્રક એટલે શું આ ટ્રક છે ધીસ આર ખાલી જગ્યા વ્હીલ્સ વ્હીલ્સ એટલે કે પૈડા તો આ ટ્રક છે અને આ ખાલી જગ્યા પૈડા તો શું આવશે ઇટ ઇટ્સ આ તેના વ્હીલ્સ પૈડા છે તેની બુકમાં
आठे आठ जो ब्लैंक्स है ब्लैंक्स એટલે કે ખાલી જગ્યા તે તમારે કમ્પ્લીટ કરવાની છે. આપણે ફરીવાર ખાલી જગ્યાને જોઈએ. આઈ એમ રાહુલ, ધીસ ઇઝ માય કંપાસ બોક્સ. હું રાહુલ છું, આ મારો કંપાસ બોક્સ છે. યુ આર ટીચર, યુ આર અવર ટીચર એટલે કે તમે અમારા શિક્ષક છો. વી આર યોર સ્ટુડન્ટ્સ, વી એટલે અમે તમારા વિદ્યાર્થીઓ છીએ. નંબર થ્રી, મિસ્ટર રાજીવ ઇઝ માય ફાધર. શ્રીમાન રાજીવ મારા પિતાજી છે. આઈ એમ હિઝ સન, હું તેમનો દીકરો છું. સન એટલે કે દીકરો. ધેર રામ એન્ડ શ્યામ, તેઓ રામ અને શ્યામ છે. સીતા ઇઝ ધેર સિસ્ટર, સીતા તેઓની બહેન છે. નંબર ફાઇવ, ધીસ ઇઝ અ ટ્રક એટલે કે આ ટ્રક છે. ધીઝ આર ઇટ્સ વ્હીલ, આ તેના પૈડા છે. અહીંયા ધીઝનું બહુવચન ધીઝ છે. આઈ એમ સીમા, હું સીમા છું. સી ઇઝ વિમલ, તેણે વિમલ છે. અને વિમલ ઇઝ માય ફ્રેન્ડ એટલે કે વિમલ મારી મિત્ર છે. અહીંયા આઈની સાથે સંબંધ રૂપ માય છે. વી આર ફ્રેન્ડ્સ એટલે કે અમે મિત્રો છીએ. ધીસ ઇઝ અવર સ્કૂલ, આ અમારી શાળા છે. નંબર એઇટ, હી ઇઝ હેમંત એટલે કે તે હેમંત છે. ધીસ ઇઝ હિઝ બાઇસિકલ, આ હિઝ એટલે તેની બાઇસિકલ એટલે સાયકલ, આ તેની સાયકલ છે. તો બાળ મિત્રો, અહીંયા આપણો યુનિટ 7 પૂર્ણ થાય છે અને અહીંયા આપણો સેમ 1નો કોર્સ પણ પૂર્ણ થાય છે. હવે પછી નવા લેક્ચરમાં આપણે રિવિઝન કરીશું. ત્યાં સુધી આવજો.